देशभर में आज नवरात्रि महोत्सव उत्साहभेर प्रारंभ थई रह्यो छे त्यारे भावनगर शहर में दर वर्षनी जेम आ वर्षे पण शेरी गरबाओ उपरांत खानगी पार्टी प्लॉट में गरबानुं आयोजन करवामां आव्युं छे। शहर में मुख्य सर्कल विस्तार में गरबानुं जाहेर आयोजन करवामां आव्युं छे। नवरात्रिना पहला दिवस ने लई खेलैयाओनो गरबामां थनगरवा माटे पण तैयार छे। त्यारे पोशाक गरबानी प्रेक्टिस अने अनेक दिवसोनी वाट जोया बाद आजे नवरात्रिना पहला दिवसथी गरबाने माणवा माटे युवान धन तैयार छे। तो बीजी बाजु युवानोमां हार्टअटेकनी समस्याने लईने तमाम गरबा आयोजको द्वारा तबीबी सारवार स्वास्थ्य टीमो अने एम्ब्युलेंस सहितनी सुविधाओ अंगे पण तैयारी करवामां आवी छे। तो आ तरफ भावनगरमां पहली वखत राजपथ फाउंडेशन द्वारा डिजिटल पास बनाववामां आव्या छे अने आयोजकोए दावो कर्यो के आ प्रकारना डिजिटल पास देशमां प्रथम वखत बनाववामां आव्या छे। માટીના ગરબાની વાત તમે કરો ને તો અત્યારે બે પ્રકારના ગરબા આવે છે, એક થાન છે પ્રખ્યાત છે જે વ્હાઈટ માટીના ગરબા હોય ને એક દેશી માટીના, જોકે ભાવનગરના લોકલ પ્રજાપતિ બધા બનાવે છે। લોકલ ગરબામાં શું છે કે દેશી પદ્ધતિથી બનાવેલા હોય ચાકડા ઉપર ને એમાં એક હાદો ગેરુ મારેલો હોય ખાલી, એને સાદો ગરબો કહેવાય। ઈ વધારે લોકો જે સામાન્ય વર્ગના લોકો છે એ વધારે ઈ લેકો લે છે। ને બીજા જે ફ્રેન્સી ગરબા જે અમુક ડેકોરેશન કરીને બનાવેલા હોય એ ગરબા અમુક લોકો ખરીદે જ છે, ને ગરબાની તો લગભગ માતાજીનું છે એટલે તો બધા ગરબા તો ખરીદે જ છે, જેવી જેવી બધી શક્તિ પ્રમાણે કોક 25 રૂપિયાથી માંડીને 2000 સુધીનો ગરબો બધા ખરીદે છે। હું છેલ્લા 14 વર્ષથી આ ગરબા ડેકોરેશન કરી અને એનું વેચાણ કરું છું। એમાં અમારી મહેનત છે કે અમે કોરા ગરબા લાવી એના ઉપર 3 થી 4 વાર અમે કલર કરી અને પછી એકદમ ખૂબ બારીકાઈથી અમે ઝીણા ઝીણા સ્ટોન ટીકી અને ડેકોરેશન અમે કરીએ છીએ। આ ઉપરાંત અમારે માતાજીના મુખારવિંદ જે છે બરાબર એ ભાવનગરમાં પહેલો કોન્સેપ્ટ અમે લાવેલા છીએ કે ગરબાની સાથે સાથે અમે મુખારવિંદો પણ એની સાથે જોઈન કરીને વેચીએ છીએ। હવે આનું કોન્સેપ્ટ એવો છે કે તમે ગરબા પધરાવીને આને તમે અલગ રીતે પછી ઘરમાં તમે એનો રીયુઝ પણ કરી શકો છો। તો આથી